સુરત સિવિલના પીએમ રૂમ બહાર એમ્બ્યુલન્સના ચાલકને જાહેરમાં ચપ્પુના ઘા ઝીકતા હાલત ગંભીર ઇજાગ્રસ્તની પત્ની નવ માસનો ગર્ભ હોવાથી પોલીસે ગુનો નોંધીને હુમલાખોરોને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે સુરત સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર ભરબપોર એક એમ્બ્યુલન્સના ચાલકને કેટલાક માથાભાર ઇસમોએ જાહેરમાં ઉપરા ઉપરી ચપ્પુરના ઘા મારતા ભાગદોડ બચી ગઈ હતી એટલું જ નહીં પણ દસ દિવસ પહેલાં જ ગણેશ ઇસરાદ ઉંમર હુમલો થયો હોવાની અને મારી નાખવાનો પ્રયાસ કરાયો હતો વૃદ્ધે ટ્રાન્સપોર્ટેશન માટેની વર્દીને લઈને ચાલી રહેલા ઝગડામાં હુમલો કરાયો હોવાનું બહાર આવ્યું છે મોત સામે ઝઝુમી રહેલ ગણેશને લઈ કડોદરા પોલીસે ગુનો નોંધી હુમલાખોર જીતુ કહાર સહિત પાંચ જણને શોધી રહી હોવાનું જાણવા મળ્યું છે મહત્વપૂર્ણ છે કે ઇજાગ્રસ્તની હાલત ગંભીર છે અને તેની પત્નીને નવ માસનો ગર્ભ છે ડેડ બોડી લઈ જવાની વર્દીને લઈને દસ દિવસ પહેલાં જીતુ કહાર અને મિત્રોએ મારા ભાઈ ગણેશ ઉપર સિવિલના પોસ્ટમોર્ટમ ઉપર બહાર જ લાકડાના ફટકા વડે હુમલો કર્યો હતો જોકે એ સમયે એ લોકોની ભીડને લઈને હુમલાખોરો પોતાના બદરાઈદામાં સફળ થયા ન હતા તેમ છતાં તેમણે સમાધાન કરી લીધું હતું આજે ગણેશ એક શબ વાહિની કડોદરા રિપેરમાં આપી સિવિલ આવતાની સાથે તેની ઉપર લાકડાના ફટકા અને રેબો ચપ્પુ સાધનો વડે જીતુ આણી મંડળી તૂટી પડી હતી પેટની બંને બાજુ અને પગમાં ઘા મારી માથામાં ફટકા માર્યા હતા ત્યારબાદ હુમલાખોરોએ ભાગી ગયા હતા લોહીના ખાબોચિયામાં પડેલા ગણેશને તાત્કાલિક સારવાર માટે ટ્રોમા સેન્ટરમાં લઈ જવાતા ઓપરેશન થિયેટરમાં લેવાયો છે હાલ ગંભીર હોવાનું ડોક્ટરો કહી રહ્યા છે ગણેશના લગ્ન દોઢ બે વર્ષ પહેલા થયા હતા એમની પત્નીને નવ માસનો ગર્ભ છે ઘરમાં એક મોટા ભાઈ અને નાની બહેન તેમજ માતા પિતા સાથે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ વડોદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટિંગ ન્યૂઝ અર્ચના સરોદે સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સુરત